algo
Thank you.
ไปดูกันทารุณในใจ
વાસણ કુશણથી ભરેલો હતો, ત્રીજો કોઠાર જાત જાતના વસ્ત્રોથી ભરેલો હતો, ચોથો કોઠાર સોના રૂપાના ઘરેણાથી ભરેલો હતો, પાંચમો કોઠાર સુવર્ણ મુદ્રાઓથી ભરેલો હતો અને છઠ્ઠો કોઠાર હીરા મોતીથી ભરેલો હતો અને વહુએ સાતમો કોઠાર ઉગાડ્યો ત્યાં તો દીવાના તેજથી આખો ઓરડો ઝગમગતો હતો અને એક પુરુષ બેઠા બેઠા પોથી વાંચતા હતા. એ પુરુષે ભીડું પિત્તાંબર પહેરેલું હતું, રેશમી ઉપરણું ઓઢેલું હતું અને ગળામાં સોનાનો હાર લટકતો હતો. વહુને જોતા જ એ પુરુષ બોલી ઉઠ્યા, ઓરડો જલ્દી બંધ કરો, મારા માતા પિતાનું વ્રત ભાંગ છે, પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી મને બોલાવજો, પછી ચોથો ફેરો તમારી સાથે ફરીશ અને પરણીશ. આ સાંભળી વહુએ તરત ઓરડો બંધ કરી દીધો અને સાસુ સસરાની વાત સાચી લાગી. વહુ તો રાજી થતી થતી રસોઈ કરવા લાગી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો, આજે ઉજવણું કરવાનું હતું એટલે વહુ જાતે જ રાજી થતી થતી ઘેર ઘેર નોતરા દઈ આવી અને સમય થયો એટલે બ્રાહ્મણો આવ્યા, મંત્રો બોલવા લાગ્યા, લગ્નની વિધિ થવા લાગી. વહુ કહે, સાસુજી આજે તો તમારા દીકરા આવશે અને મારે ચોથો ફેરો ફરવાનો છે બરાબર. આ સાંભળી સાસુ વિચારમાં પડી ગઈ, દીકરો હોય તો આવે ને. એવામાં મહારાજે કહ્યું, હવે વર અને કન્યાને મંડપમાં પધરાવો. આ સાંભળી સાસુ વધુ મૂંઝાવા માંડી એટલે વહુ બોલી, બા તમે મૂંઝાવશો કેમ, તમે તો કહેતા હતા ને કે તમારા દીકરા કાશીએ ભણવા ગયા છે, પણ એ તો કાશીએથી આવી પણ ગયા, છેલ્લા સાતના કોઠારમાં બેઠા બેઠા પોથી વાંચે છે, એમનું નામ પુરુષોત્તમદાસ છે, એમને બોલાવો. એમણે કહ્યું હતું કે સમય થાય એટલે બોલાવજો. ને વહુની સાસુ તો આનંદમાં આવી ગઈ, એ તો સાતમા કોઠાર પાસે ગઈ, કોઠાર ઉગાડ્યો અને સાપ દીધો. અરે બેટા પુરુષોત્તમ બહાર આવો, સમય થઈ ગયો છે. અને એકદમ પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા, એમણે આવીને સીધા મંડપમાં પ્રવેશ કર્યો, મા બાપને ભેટી પડ્યા અને પરણવા બેસી ગયા. ચોથો ફેરો બાકી હતો તે પૂરો થયો, લગ્ન ધામધૂમથી ઉજવાઈ ગયું, આખા નગરમાં ને ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ ભગવાન, તમારું વ્રત કરનારને, તમારી કથા વાંચનારને અને સાંભળનારને સૌને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળિયા એવા ફળજો. જય પુરુષોત્તમ. આમ નવો રવે આમ બોલે લેવો આમ
પડતા રહે મસ્ત આવે છે.